મનીષા બેન, ફ્યુઝન વાનગીઓ તમને કેટલી ગમે છે? બહુ જ ગમે છે મને, કારણ આપણે ઓરિજિનલી જો એ વાનગી ખાઈએ ને તો આપણને ભાવતી જ નથી, આપણે એ ટેસ્ટને એરોપ નથી કરી શકતા, પણ ફ્યુઝન રેસિપી ખૂબ જ સરસ લાગે છે. અચ્છા, એટલે બહારના કોઈ કુઝિનની વાનગી એમને એમ જો એડોપ્ટ ના કરી શકે તો એને થોડું ઇન્ડિયન ટેસ્ટની સાથે કમ્બાઈન કરી દઈએ પછી બહુ ઇઝીલી એક્સેપ્ટ કરી શકાય. બિલકુલ. તો આજે કયા બે સ્વાદને કમ્બાઈન કરીએ છીએ અને શું બનાવીએ છીએ? આજે બનાવવાના છે ટર્કીશ બોલ, જે ખૂબ જ ઇઝી મેથડથી બની જાય છે. ઓકે, અને કયા કયા કુઝિન નું મિશ્રણ કહી શકાય એને? ઇન્ડિયન એન્ડ ટર્કી ફૂડ. ઓકે, શું લઈએ છીએ સામગ્રી? બટેટા, બફેલા બટેટા છે, કોબી છે, બીટ છે, મસૂરની દાળ છે. અને કેટલી વારમાં બનશે? 15-20 મિનિટ. ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ. ચોક્કસ. સૌથી પહેલા એનું સલાડ બનાવવાનું છે, એ બનાવી લઈએ. ઓકે, આ છે ને તળેલા ચણા, કાબુલી ચણા, એ રેડીમેડ મળે છે, એ લેવાના છે. અત્યારે અડધો કપ લેશું. એના અંદર 2 ટેબલસ્પૂન અખરોટના ટુકડા. ઓકે, કોબી એડ કરશું 1/2 કપ. તલ નાખવાના છે, સફેદ તલ, 2 ટેબલસ્પૂન સફેદ તલ. મીઠું નાખીશું, થોડુંક જ નાખીશું. ટર્કીશ ફૂડમાં સોલ્ટનું પ્રમાણ ખૂબ જ લાઇટ હોય છે, એટલે મીઠું એકદમ આછું નાખીશું. પેપ્રિકા નાખીશું 1 ટીસ્પૂન. દળેલી ખાંડ છે 1 ટીસ્પૂન. વિનેગર છે 1 ટીસ્પૂન. આ બધાને પહેલા બરાબર મિક્સ કરી લઈએ. હા, ટર્કીશ ફૂડ કેવું હોય છે, કેવો સ્વાદ હોય છે ત્યાંની વાનગીઓનો? માઇલ્ડ હોય છે, એકદમ બહુ તીખું નથી ખાતા, અને પ્લસ નમક પણ બહુ ઓછું હોય છે એ લોકોના ફૂડમાં, ખૂબ આછો યુઝ કરે છે, એટલે મીઠું મસાલા બધાનો ઓછો યુઝ થતો હોય છે. અને ત્યાં એક ટર્કીશ ફૂડ કેવી રીતે ઓળખાય તો એક બીટ અને એક લાલ મસૂરની દાળ. અચ્છા, ખૂબ જ એ લોકો યુઝ કરે છે, ભરપૂર ઉપયોગ બંનેનો. બિલકુલ, પોતાની રેસિપીઝમાં. બરાબર મિક્સ કરી લીધા બાદ 1 ટેબલસ્પૂન બારીક ચોપ કરેલી કોથમીર નાખીશું. રાઈટ, હવે જે એના બોલ્સ બનાવવાના છે એ બનાવી લઈએ. હા, આ બટેટા લેવાના છે 1/2 કપ, 1 ટેબલસ્પૂન બારીક ચોપ કરેલો કાંદો, લીલા મરચા 1 ટીસ્પૂન, લસણ 1 ટીસ્પૂન, બારીક ચોપ કરીને લેવાનું છે, સોલ્ટ એકદમ સાચવીને માઇલ્ડ, જરીકજ અને કોથમરી એડ કરી દઈએ. ઓકે, કેટલી કોથમરી લઈએ છે? 1 ટેબલસ્પૂન. પહેલા આને બરાબર મિક્સ કરી લઈએ. હા, બરાબર મિક્સ થઈ ગયું છે. આવી રીતે થઈ ગયા બાદ પછી જ બીટ એડ કરશું 1 ટેબલસ્પૂન. અચ્છા, એકદમ હલકા હાથે મિક્સ કરશું. એનું છે ને કલર બહુ ચેન્જ નહીં થવો જોઈએ. અચ્છા, એવી રીતે પોલા હાથે મિક્સ કરશું. નાના નાના બોલ્સ બનાવી લઈએ. બાઇન્ડિંગ માટે એક્સ્ટ્રા કશું જ અંદર નથી એડ કરવાનું? ના, આવી રીતે બોલ્સ બનાવી લઈએ બધા. રાઈટ, આ મસૂરની દાળ છે જેને 4-5 કલાક પલાળી દીધી છે અને એને અધકચરી વાટવાની છે. અચ્છા, અને બિલકુલ ભી શક્ય હોય તો પાણી એડ નહીં કરતા. અચ્છા, એના અંદર એકદમ એકદમ લાઇટ નમક નાખીશું. 4-5 કલાક પલાળ્યા પછી પણ પાણી નિતારીને વાટવાની છે? હા જી, અને બિલકુલ ડ્રાય હોવી જોઈએ. જો આવી રીતે દાણાદાર હોવું જોઈએ, પણ આટલું ડ્રાય હોવું જોઈએ. અચ્છા, ઓકે, મિક્સ કરી લઈએ બરાબર. કેટલી લઈએ છે મસૂરની દાળ? 1 કપ. રેડી કરેલી 1 કપ લેશું. અચ્છા, આના ઉપર બરાબર લગાડી દઈએ. થીક લેયર લગાડવાનું છે આનું. જે બોલ્સ રેડી કર્યા છે એની ઉપર મસૂરની દાળનું લેયર. યસ, અને આવી રીતે થીક હોવું જોઈએ. આજ રીતે બધા બોલની ઉપર મસૂરની દાળનું કોટિંગ કરી લઈએ છે. મનીષા બેન, કોટિંગ કરી દીધું છે બોલ્સને. તો શું કરીએ છે હવે? તળી લઈએ. ફરીથી એક વખત આવી રીતે પ્રેસ કરી લેવાનું બરાબર. હા, અને તળી લઈએ.
અને કેવા તળીએ છીએ આ બોલ્સ ને થોડા ડાર્ક કલરના તળશું હમ હમ મસૂરની દાળનું લેયર એકદમ સરસ રહે છે બિલકુલ છૂટું નહીં પડી જાય ના બિલકુલ ભી નથી પડતું આવી રીતે વચમાંચમાં હલાવતા રહેવાનું જેની લીધે બધી જે કેણેથી બરાબર તળાઈ જાય રાઈટ સલાડ ભરીએ પહેલા સરસ નાના નાના ગ્લાસમાં સર્વ કરીએ છે હા જી કેટલું ભરીશું સેલેડ આખું ભરી દેશો ગ્લાસને અચ્છા આવી રીતે ભરી લીધા બાદ આ બોલ્સ મૂકીશું ઉપર ઓકે જે ગ્લાસ હોય છે એ સાઈઝના જ વાળવાના છે એના ઉપર આ ટમેટો સોસ અને ચીલી સોસ બંનેને મિક્સ કરી લીધા છે સેમ પ્રપોર્શનમાં એ લગાડીશું અચ્છા ને બ્રશ થી સ્પ્રેડ કરી દઈએ છે યે થોડી કોથમરી મૂકીશું સોસ ના કારણે તરત જ સ્ટીક થઈ જશે હા જી તૈયાર છે એક ફ્યુઝન રેસિપી ટર્કીશ બોલ્સ અને એને સૌ પણ એકદમ અલગ રીતે કરી છે टर्किश बॉल बनावा माटे जोईशे सैलड बनावा माटे तळेला काबुली चना अर्धो कप अखरोटना टुकड़ा बे टेबल स्पून चीनी समारेली कोबीज अर्धो कप तल बे टेबल स्पून मीठू स्वाद मुजब दळेली खांड एक टीस्पून विनेगर एक टीस्पून पेप्रिका एक टीस्पून चीनी समारेली कोथमीर एक टेबल स्पून बॉल्स बनावा माटे બાફીને છીણેલા બટાકા અડધો કપ ચીણી સમારેલી ડુંગળી એક ટેબલ સ્પૂન ચીણા સમારેલા લીલા મરચા એક ટીસ્પૂન ચીણું સમારેલું લસણ એક ટીસ્પૂન મીઠું સ્વાદ મુજબ સમારેલી કોથમીર એક ટેબલ સ્પૂન છીણેલું બીટ એક ટેબલ સ્પૂન મસૂરની દાળ એક કપ મીઠું સ્વાદ મુજબ તેલ તળવા માટે ટમેટો સોસ જરૂર મુજબ ચીલી સોસ જરૂર મુજબ ગાર્નિશિંગ માટે કોથમીર ટર્કીશ બોલ બનાવવા માટેની પદ્ધતિ સૌ પ્રથમ એક બાઉલમાં તળેલા કાબુલી ચણા લઈ અખરોટના ટુકડા ચીણી સમારેલી કોબીજ તલ મીઠું પેપ્રિકા દળેલી ખાંડ અને વિનેગર ઉમેરી મિક્સ કરો તેમાં ઝીણી સમારેલી કોથમીર મિક્સ કરી સેલડ તૈયાર કરો અન્ય બાઉલમાં બાફીને છીણેલા બટાકા લઈ ઝીણી સમારેલી ડુંગળી ચીણા સમારેલા લીલા મરચા ચીણું સમારેલું લસણ મીઠું સમારેલી કોથમીર લઈને મિક્સ કરો તેમાં છીણેલું બીટ ઉમેરો અને આ મિશ્રણમાંથી બોલ્સ બનાવી લો 4-5 કલાક પલાળીને ક્રશ કરેલી મસૂરની દાળ લઈ તેમાં મીઠું ઉમેરો હવે બોલ્સ પર આ મિશ્રણનું કોટિંગ કરો અને તેને ગરમ તેલમાં તળી લો સર્વિંગ ગ્લાસમાં તૈયાર કરેલું સેલેડ ભરી ઉપરથી તૈયાર કરેલા બોલ્સ મૂકો તેના પર ટમેટો સોસ અને ચીલી સોસનું મિશ્રણ સ્પ્રેડ કરો ત્યારબાદ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ટર્કીશ બોલ